કેમ છો મિત્રો, જાનકી બોડીવાલાની વંશ ફિલ્મ ખૂબ જ ચર્ચામાં રહી કારણ કે તે ફિલ્મને હિન્દીમાં શેતાન નામથી રજૂ થઈ, જેના કારણે જાનકીના ખૂબ જ વખાણ થયા. એટલે હવે દરેક ગુજરાતી ફેન્સ ખૂબ જ આતુર છે કે જાનકીની નેક્સ્ટ ગુજરાતી ફિલ્મ કઈ હશે. તો હવે તેની આગામી ફિલ્મનું ટ્રેલર આવી ગયું છે, જેનું નામ છે ત્રિશા ઓન ધ રોક્સ, જેમાં આ ફિલ્મમાં તમને જાનકી બોડીવાલા સાથે હિતેન કુમાર અને રવિ ગોહિલ લીડ રોલમાં જોવા મળશે. શેતાન ફિલ્મ પછી જાનકીની આ બીજી ફિલ્મ છે, એટલે લોકો આ ફિલ્મને ખૂબ જ વધાવશે કારણ કે શેતાન ફિલ્મમાં તેણે ખતરનાક એક્ટિંગ કરી હતી, જેથી ભારતભરમાં તેનો ડંકો વાગ્યો છે. અને સાથે ફિલ્મના ડાયરેક્ટર છે કૃષ્ણદેવ યાજ્ઞિક, જેમને વંશ ફિલ્મ પછી જાનકી સાથે આ બીજી ફિલ્મ પણ કરી રહ્યા છે. માટે તેમને આ વખતે આ ફિલ્મને ગુજરાતી ભાષા સિવાય હિન્દી ભાષામાં પણ ડબિંગ કરીને રિલીઝ કરવામાં વિચાર્યું છે, એટલે હિન્દીમાં પણ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો જાનકી એક દિવસ તેના ફ્રેન્ડ સાથે એક બર્થડે પાર્ટી કરવા જાય છે, અને પાર્ટી હોય એટલે દારૂની મહેફિલ પણ હોય છે. માટે તે દારૂ આપવા માટે એક હેન્ડસમ બુટલેગર આવે છે, અને તેઓ આવીને તે થોડી વાર તેવા થોભી જાય છે કારણ કે તે રસ્તામાં ચેકિંગ ચાલુ હોય છે. અને પછી શરૂ થાય છે આ ફિલ્મની સ્ટોરી, જે એકદમ બોલ્ડ પ્રકારની કહી શકાય કારણ કે તેવા પાર્ટીમાં દીક્ષા અને બુટલેગર વચ્ચે જે થાય છે તે તમે ટેળામાં જોઈ લીધું છે. અને પછી પાર્ટીના બીજા દિવસે દીક્ષા જ્યારે બાંધમાં આવે છે ત્યારે તે બુટલેગરની શોધ કરવા લાગે છે, અને તેના બધા જ ફ્રેન્ડને કોલ કરીને તેના નંબરની પણ માગણી કરે છે, જેમાં તેને ઘણી બધી અઘરી નોટો પણ ભટકાય છે, જે જોવામાં ખરેખર મજા જરૂર આવશે. અને છેવટે ટ્રેલરમાં તમને એ પણ જોવા મળી જાય છે કે તે પાછો પણ આવે છે અને આ જાનકીને મળી પણ જાય છે, અને તેના પછી શું થાય છે તે આપણને ફિલ્મ જોયા પછી જ ખબર પડશે. અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગ્રો થઈ રહી છે, એટલે પબ્લિકની બધી જ ડિમાન્ડોની પૂરી ધ્યાન રાખવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે કોમેડી સિવાય અહીં તમને કસુંબુ અને સમુંદર ફિલ્મ જેવી અલગ જ પ્રકારની ફિલ્મો આ વર્ષે આપણને જોવા મળી રહી છે, જેમાં હવે વધારો કરવા માટે આ એક બોલ્ડ અને યંગ જનરેશન માટે કહી શકાય તેવી એક રોમેન્ટિક ફિલ્મ આ વર્ષે આપણને જોવા મળશે, જેમાં જાનકીની એક્ટિંગ અત્યારથી જ બહુ જોરદાર દેખાઈ રહી છે. બસ ખાલી આ સ્વરનો સીન થોડો અલગ પડી જાય છે. તમારી પાસે કોઈ યંગ બુટલેગરનો નંબર છે? હું યંગ નથી લાગતો. આ ફિલ્મમાં હિતેન કુમાર જાનકીના પિતાના રોલમાં જોવા મળશે, અને તેમની વંશ ફિલ્મ પછી બીજી ફિલ્મ જાનકી સાથે કહી શકાય, અને રવિ ગોહિલ પણ નાળી દોસ્ત પછી આ બીજી ફિલ્મ જાનકી સાથે કરી રહ્યો છે. આ ફિલ્મનું મ્યુઝિક તૈયાર કર્યું છે કૃષ્ણદેવ યાજ્ઞિકે, જે કદાચ પહેલીવાર આ ફિલ્મ દ્વારા મ્યુઝિકમાં એન્ટ્રી મારી હોય તેવું લાગે છે. આ ફિલ્મ ગુજરાતી સાથે હિન્દીમાં રિલીઝ થશે 21 જૂન 2024 દિવસે, અને અત્યાર સુધી આ ફિલ્મને ટીઝર, ટ્રેલર અને સાથે એક સોંગ પણ રિલીઝ થઈ ગયું છે. જો તમે આ ટ્રેલર જોઈ લીધું હોય તો તમને કેવું લાગ્યું તે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો, અને સાથે આવી ગુજરાતી ફિલ્મોની અપડેટ જાણવા અમારી ગુજ્જુ ખબરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.